અમને આવડે છે, તો તમે લોકો પહેલા ચેપ્ટરમાંથી એનું રીડિંગ કરો, એની પ્રિપેરેશન કરો. ટાઈમ ક્યાં બગાડવો ન બગાડવો એ આપણા પર ડિપેન્ડ છે, સમજે? એટલે તમે તમારી રીતના અહીંયા પણ ધ્યાન આપો અને પ્રિપેરેશન કરી શકો છો. તો અત્યારે મુખ્ય બે ભાગ થયા, જન્યુ જનન અને જન્યુ વહન. એમાં જન્યુ જનન માં શું કહે છે કે અમુકમાં બંને જન્યુ સરખા હોય છે તો સમજન્યુ બોલાય, અને અમુકમાં બંને જન્યુ અલગ અલગ હોય છે, વિષમજન્યુ બોલાય. બીજું, કોઈ વાક્ય ગોખવા નથી. પછી બીજા બે ભાગ પાડવાના કે જન્યુ જનન. જન્યુ એટલે શું? તો જનન કોષ હંમેશા એન જ હોય, જન્યુ હંમેશા એન જ હોય, પણ એનો પિતૃદેહ એન પણ હોય શકે અને ટુ એન પણ હોય શકે. જો ટુ એન હોય તો અર્ધીકરણ થાય, અને એન હોય તો સંભાજન થાય. હવે એવા કયા, એવી કઈ વનસ્પતિ છે કે જેમાં એન પિતૃદેહ હોય? તો મોનેરા, પ્રોટિસ્ટા, રાઈટ? અને કોણ? દ્વિઅંગી. મોનેરા, પ્રોટિસ્ટા અને બીજું કોણ છે? દ્વિઅંગી. ચલો હજુ કોઈ એક્ઝામ્પલ છે? હા છે, લીલ. હજી કોઈ? ફૂગ, રાઈટ? તો લીલ, ફૂગ, મોનેરા, પ્રોટિસ્ટા, દ્વિઅંગી. જ્યારે ત્રિઅંગી અનાવૃત, આવૃત, આ બધાના પિતૃદેહ કેવા છે? આ બધાના પિતૃદેહ કેવા છે? તો ટુ એન છે. અને એમાંથી કઈ ક્રિયા થાય છે? તો અર્ધીકરણ. એમાંથી જે ક્રિયા થાય છે એ કઈ છે? અર્ધીકરણ છે. અને એના પિતૃ છે ટુ એન છે. તો આ જન્યુ જનન વિશે વાત કરી. બીજું આની અંદર ખાસ યાદ રાખવાનું કે એક સદની વનસ્પતિ અને દ્વિસદની વનસ્પતિ, બુકમાં એક્ઝામ્પલ આપેલું છે. એક સદની એમાં લગભગ કાકડી અને નારિયેળ એવું એક્ઝામ્પલ આપેલું છે, પણ એક સદની વિશે લખવું પડશે કે નર અને માદા પુષ્પો જે એક લિંગી છે, જે એક જ છોડ પર હોય છે, તેને શું બોલાય છે? એક સદની વનસ્પતિ. અને નર 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 અને માદા 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 માદા, તો આ શું બોલાય છે? દ્વિસદની વનસ્પતિ છે. આમ આ પણ અંદર લખેલું છે જેથી ખ્યાલ આવે કે આ બધા જો તો એક લિંગી પુષ્પોની વાત છે. પછી એક પ્રદીપ બુકમાં એક સરસ સેન્ટેન્સ છે કે એક પુષ્પ દ્વિલિંગી છે, એક પુષ્પ દ્વિલિંગી છે, તો શું એને એક સદની બોલાય? તો શું એને એક સદની બોલાય? જવાબ આપો. કોઈ પુષ્પ આ રીતે દ્વિલિંગી છે તો શું એને એક સદની બોલાય? યસ ઓર નો? મેસેજ મી ફટાફટ. યસ, બોલાય. કેમ બોલાય? કેમ કે દ્વિલિંગી છે એનો મિનિંગ શું થયો? કે પરાગ આશય પણ છે અને પરાગ આશય ન પણ છે. આમ બંને રચના હોવાથી અને શું બોલાય છે? દ્વિલિંગી પુષ્પ પણ બોલાય અને એક સદની પણ બોલાય. સમજ્યા? તો આ પ્રમાણે જન્યુ જનન, બરાબર. ત્યાર પછી આની અંદર જન્યુ વહનમાં બે જ મુદ્દા છે. જન્યુ વહન માટે હું આટલું જ કરીશ, જો બસ આટલું જ. આ શું કર્યું મેં, તમને કદાચ ખબર પડી જાય. જન્યુ જનનમાં આ લોકોનું એક ગ્રુપ હતું. કોનું ગ્રુપ હતું જન્યુ જનનમાં? તો લીલ, ફૂગ, મોનેરા, પ્રોટિસ્ટા, આ બધાનું એક ગ્રુપ હતું. પણ જન્યુ વહનમાં ખાલી
આ લોકો સાથે ત્રિઅંગી લઈ લેવાનું, રાઈટ? એટલે ત્રિઅંગી, દ્વિઅંગી, લીલ ફૂગ, મોનેરા, પ્રોટિસ્ટા, આ બધા શેમાં આવશે? શેમાં આવશે? પાણી દ્વારા જન્યુ વહનમાં આવશે. ઓકે, એટલે અહીં લખું છું, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, આ બધામાં પાણી દ્વારા થતું જન્યુનું વહન છે. ઓકે, જ્યારે એના પછી અનાવૃત કાં તો આવૃત, આમાં કોના દ્વારા? પાણી, પવન, કીટક, પ્રાણી, દરેક દ્વારા. પાણી દ્વારા એટલે હાઇડ્રોફિલી, પવન દ્વારા એટલે એનિમોફિલી, કીટક દ્વારા એટલે એન્ટીમોફિલી, પાણી દ્વારા, પ્રાણી દ્વારા તો ઝૂફિલી, રાઈટ? જ્યારે આમાં જસ્ટ હાઇડ્રોફિલી જોવા મળે છે, તો આ જન્યુ વહન છે. બીજું કે ઘણી વાર અમુક મુદ્દા એક્સ્ટ્રા થિયરી લખો ત્યારે લખવા પડે, તમને થાય હવે એમાં શું લખવાનું, એમાં શું લખવાનું, ઈઝી છે, પણ લખવાના તો માર્ક છે, ઈઝી છે કે નથી એ થોડું જોવાનું. શું છે સાંભળજો, કે અમુક જન્યુ કસા વિહીન હોય છે, તો એ જન્યુ વહન પવન દ્વારા કરે છે, પણ કસા વાળા જન્યુ હોય તો એ પાણી દ્વારા જન્યુનું વહન કરે છે, પાણી દ્વારા જન્યુનું વહન કરે છે. બરાબર સમજ્યા? તો આ પ્રમાણે ક્લિયર રાખજો. હવે તમારે પૂર્વ ફલન ઘટનામાં ફટાફટ જન્યુ જનન અને જન્યુ વહન પર એક નજર મારો ફાસ્ટ. હું તમને એમાંથી કોઈ ક્વેશ્ચન્સ પૂછી લઉં છું, આળસ નહીં હો. તમને એવું લાગતું હોય કે સવારે આળસ આવે છે, થાક લાગે છે, મૂડ નથી હોતો, મૂડ લાવવું પડશે, મૂડ લાવવું પડશે. ફટાફટ નજર મારો, હું તમને ક્વેશ્ચન્સ પૂછું છું. પંદર સેકન્ડ છે, પંદર સેકન્ડ છે, ક્વેશ્ચન્સ બનાયા છે ત્રણ.
પહેલી સ્ક્રીન પર જે 50 જણ દેખાય છે એનો વિડિયો ઓન છે, બીજી સ્ક્રીન પર જે 50 દેખાય છે એમાં 40-45 નમૂનાઓનો વિડિયો બંધ છે, ત્રીજી સ્ક્રીન પર બધાનો વિડિયો બંધ છે. વિડિયો ઓન રાખવાથી તમે એલર્ટ રહેશો, મને ફરક નહીં પડે. કોઠો પણ કરી લેજો. લાસ્ટ એક્સ્ટ્રા 15 સેકન્ડ આપું છું, પ્લીઝ. ચલો હવે જો, પહેલા આજથી મને તમારે એક કામ કરવાનું છે, સાંભળો પ્લીઝ. મારું ફોલો કરવું હોય, બોર્ડમાં 95 લાવવા હોય, નીટમાં 300 અપ જવું હોય તો મને ફોલો કરો. જે સ્ટેપ હું કહું છું એ કરો. પહેલું, આજથી મારે તમારું એક અલગ ચોપડું જોઈએ કે જેમાં જે નીટ નો ટેસ્ટ આપે છે, કાલે આપ્યો એટલા લોકો, જે નીટ નો ટેસ્ટ નથી આપ્યો તમારે આ કામ નહીં. નીટ નો ટેસ્ટ આપ, તમારે બીજું કામ આપું છું. નીટ નો ટેસ્ટ આપ્યો છે તમારે, આ જન્યુ વહન શોર્ટ નોટ એક વાર મોડે લખવાની અને એમાંથી 7 એમસીક્યુ જોરદાર બનાવવાના. હવે બોર્ડ વાળા સાંભળો, તમારે આટલું કામ કરવાનું છે. મેં આજે કરાવું છું, કરવાનું છે, ચાલે જ નહીં. ઓકે, પણ તમારે 2 વાર લખવાનું છે. તમારા માટે છે કઈ શોર્ટ નોટ? જન્યુ વહન. એમાં જન્યુ જનન 4 માર્કની છે, જન્યુ વહન 3 માર્કની છે. તમારે બોર્ડ વાળાએ એમસીક્યુ બનાવવાના છે, બરાબર, પણ એ લેવલના 7 એમસીક્યુ, નોર્મલ લેવલના જે બોર્ડમાં પૂછાય. જેમ કે એક ક્વેશ્ચન લખો બોર્ડ લેવલનો ક્વેશ્ચન લખાવું છું. દ્વિઅંગી સાથે સંગત શું? ફક્ત પાણી દ્વારા જન્યુ વહન, બીજું પિતૃદેહ એન, બંને કે એક પણ નહીં, મને મેસેજ કરો. ABCD બંને કે એક પણ નહીં, આરામથી મને મેસેજ કરો. ઓકે, જય, દક્ષિતા, સ્મિત, સાચું છે બધાનું, અંજલિ સાચું છે, કેમી સાચું છે, દિવ્યા, પ્રાચી સાચું છે, આશિષ ખોટું છે, શ્રેયાન સાચું છે, ગુડ, નોર્મલ છે. જો લગભગ એક સાથે બધાના બહુ મેસેજ આવી ગયા છે. ઓકે કિંજલ, બરાબર છે. શું જવાબ આવે? બોથ યુક્તા વિધિ સાચું છે. ઓકે, માઇન્ડ ઇટ. ચલો હવે નેક્સ્ટ
જે બીજું કામ એ કરવાનું જે અત્યારે હું ક્વેશ્ચન આપું છું એનું અલગથી સેપરેટ ચોપડો બનાવવાનું છે કે જેમાં પાછળની બાજુ એમસીક્યુ લખવાના જે હું આપું છું તમારા ચોપડાના ક્લિપ પેજ ની પાછળની બાજુ આ એમસીક્યુ બનાવવાના લખવાના બરાબર હોમવર્ક અને આવા એમસીક્યુ તમને ક્યાંય નહીં મળે નવનીત મોડર્ન એરરલેસ ક્યાંય નહીં મળે ઓકે ચલો લખો એક સદની દ્વિસદની બોધ કે નન ફટાફટ એક સદની દ્વિસદની બોધ કે નન શોર્ટમાં લખો કારા વનસ્પતિ કેવી કારા વનસ્પતિ કેવી ઓકે ગુડ વેરી ગુડ ટાઈમ બચાવીશું બહુ બધાનું સાચું છે એક સદની લગભગ લક્ષ્મી મયુર થી લઈને ઘણા બધા 40 જણના આન્સર આવી પણ ગયા ફટાફટ પગી બરાબર શું આવે એક સદની વનસ્પતિ બીજું કેમ એક સદની આવે તો અહીંયા તમે જુઓ આ સી આટલો ભાગ દોર્યો છે આ શેનું છે કારા આ આકૃતિ શેની છે કારાની અને આની અંદર સ્પષ્ટ કે છે કે અંડ જન્યુધાની અને પૂજ જન્યુધાની એક જ છોડ પર છે માટે શું બોલાય એક સદની બરાબર ઓકે નેક્સ્ટ માર્કેન્સિય દ્વિલિંગી છે સાચું કે ખોટું માર્કેન્સિય દ્વિલિંગી છે સાચું કે ખોટું ચોપડીમાં નહીં જોવાનું ઓ વોટરમેલન ચોપડીમાં ના જોવાય યાદ રહેવું જોઈએ પછી એનો મિનિંગ શું થયો એના કરતા ના આપો આગળ પડશે યસ શું આવે ફોલ્સ આવે દ્વિલિંગી નથી દ્વિસદની છે ઓકે હવે નીરવ પૂછે છે નીરવ પૂછે છે નીરવ મકવાણા કે દ્વિસદની અને દ્વિલિંગીમાં તફાવત શું એક લાઈનમાં કહી દઉં છું જુઓ બકા સાંભળો આને આ દ્વિસદની બોલાય કેમ કેમ તો નર નો છોડ અલગ છે માદા નો છોડ અલગ છે મારે શું બોલાય છે દ્વિસદની પણ આની અંદર આને બોલાય એક સદની કેમ કે બંનેનો એક જ છે આને પણ બોલાય એક સદની રાઈટ એટલે અહીંયા કહેવા માંગે છે કે દ્વિલિંગી બોલી શકાય હા બોલી શકાય કેમ તો પુંજન્યુ અને સ્ત્રીજન્યુ બંને છે માટે શું બોલાય દ્વિલિંગી હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાક્ય તમને કહેવા માંગુ છું સાંભળજો સૌથી ઇન્ટરેસ્ટિંગ અને હાર્ડ તમારે વિચારીને જવાબ આપવાનું છે બધી દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ એક સદની હોય શકે બધી વાક્ય લખવા જેવું છે વ્રજ વેરી ગુડ વ્રજ ઉપાધ્યાય વેરી ગુડ ગુડ ફરી બોલો ફરી બોલું છું જો બધી વનસ્પતિ કે જે દ્વિલિંગી પુષ્પ ધરાવે છે તે એક સદની હોય શકે હા કે ના તો શું જવાબ આવે હા આવે હા આવે બરાબર સમજો હું શું બોલું છું ફરી બોલું છું દ્વિલિંગી પુષ્પ ધરાવતી બધી વનસ્પતિ એક સદની હોય શકે તો હા જો એનો રીઝન હવે જવાબ આપજો હવે જવાબ આપજો બધી એક સદની વનસ્પતિ બધી એક સદની વનસ્પતિ દ્વિલિંગી જ હોય છે અવિધાન સાચું કે ખોટું સમજવા જેવું છે ફરી બોલું છું ફરી બોલું છું બધી પહેલા શું પૂછ્યું મેં કે બધી જે દ્વિલિંગી પુષ્પ છે જેમાં એ બધા એક સદની હોય પણ બધી એક સદની
માં દ્વિલિંગી પુષ્પ હોય અવિધાન કેવું બધી દ્વિલિંગી વનસ્પતિમાં બધી એકસદની વનસ્પતિમાં દ્વિલિંગી પુષ્પ હોય જો હર્ષ ખોટું છે બકા હર્ષ ખોટું છે હર્ષ સવાણ જો કઈ રીતે પહેલું સાચું કઈ રીતે સાંભળો આ બહુ કઈ બોર્ડમાં ના પૂછાય ગુજકેટમાં ના પૂછાય પણ નીટમાં વિચારવા જેવું છે બીજું કે તમારામાંથી 100 જણ નીટ નથી પ્રિપેર કરતા રાઈટ પણ તમાર મગજ તો છે ને મગજ દોડે તો છે તો મગજ ડેવલપ તો થશે ડેવલપ થશે એટલે તમારે બોર્ડમાં ગુજકેટમાં કામ લાગશે આ કન્સેપ્ટ હું એમને એમ ગાંડો છું આ બધું કરાવતો બાકી હું મેસેજ જ કરું કે આજે નીટ વડા જોઈન થવાનું પણ એવું નથી બકા તમારા માટે બહુ બેનિફિટ વસ્તુ છે પણ સમજો તો ખરું જો દ્વિલિંગી વનસ્પતિ એક સદની હોય પણ અહીંયા આ એક સદની વનસ્પતિ છે પણ છતાં એના પુષ્પો જો દ્વિલિંગી કહેવાય નથી આ પુષ્પો દ્વિલિંગી છે ના આના પુષ્પમાં ખાલી નર છે આમાં ખાલી માદા છે રાઈટ બીજું ટૂંકમાં એક સદની વનસ્પતિ દ્વિલિંગી હોય પણ શકે અને ના પણ હોય શકે પણ દ્વિલિંગી પુષ્પ હોય તો એ વનસ્પતિ એક સદની જ હોય હવે સમજ પડી ફરી એક વાર સમજાવું છું દિવ્યાંશી સાંભળજો દ્વિલિંગી પુષ્પ હોય એટલે કે એક જ પુષ્પમાં પું કેસર અને સ્ત્રી કેસર દ્વિલિંગી પુષ્પ હોય તો આવી વનસ્પતિ એક સદની હોય શકે છે હા હોય હોય ને હોય જ પણ એક સદની હોય તે વનસ્પતિમાં પુષ્પો એક લિંગી હોય શકે અને દ્વિલિંગી પણ હોય શકે એટલે કે એક સદની વનસ્પતિમાં પુષ્પો દ્વિલિંગી હોવા જરૂરી નથી દ્વિલિંગી જ હોય વિધાન ખોટું આવે કેમ કે અહીંયા તમે જુઓ છે ને એક લિંગી સમજ પડી બગા પાકું શ્યોર ઓકે તો આને કહેવાય તમે સમજો છો રાઈટ અને અને આપણી પાસે જે હવેનો ટાઈમ મળ્યો છે 4 મહિના લોકો શું કરશે 4 મહિનામાં કોર્સ પતાઈ રહેશે જ્યારે તમે 4 મહિનામાં તમારી માસ્ટરી લાવશો બરાબર એ પ્લસ પોઈન્ટ છે આપણો બરાબર ઘણા બધા ફેબ્રુઆરી એપ્રિલમાં સિલેબસ પતાઈ રહેશે 1 મહિનો રિવિઝન કરશે જ્યારે આપણે 5 મહિના 4.5 મહિના છે કે જેમાં રિવિઝન પણ થશે માસ્ટર પ્રિપેરેશન પણ થશે અને 11મા ધોરણના એક એક ચેપ્ટર પણ તમારાથી થશે પણ એક એક કરજો હાથ જોડીને કહું છું કરજો એક એક ચેપ્ટરની પ્રિપેરેશન પણ કરજો બાકી નીટનું સપનું રહી જશે ચલો આગળ જન્યુ માતૃકોષ કેવા સજીવમાં હોય એકકીય દ્વિકીય બોધકીય નામ બધાના લેવલનો છે ક્વેશ્ચન જન્યુ માતૃકોષ એકકીય દ્વિકીય બોધકીય નામ આરામ યસ વ્રજ બરાબર છે હાર્દિક ખોટું મેઘના ખોટું શિવમ સોલંકી ખોટું પ્રિયાંશી સાચું જો અહીંયા ખાસ યાદ રાખજો કે જન્યુ માતૃકોષ અહીંયા દેખાશે ઓકે અહીં લખું છું આ જન્યુ માતૃકોષ ધ્યાનથી સાંભળો આ જન્યુ માતૃકોષ જે હંમેશા 2n હોય બકા બીજું કે આનું અર્ધીકરણ થાય અને n બને આનું અર્ધીકરણ થાય અને n બને અને આ જન્યુ માતૃકોષ આપણી બોડીમાં હોય એટલે કે મનુષ્યમાં હોય રાઈટ અહીંયા જે કોઠો આપેલો છે તમારી બુકમાં કોઠો આપેલો છે બરાબર એમાં જે 2n કોષ છે રિધિ આ જે 2n કોષ છે એ બધા શું બોલે જન્યુ માતૃકોષ અને બીજું આપણે ભણ્યા હતા અંડકોષ જનન રિધિ આમ નહીં બેસ આમ બેસ હા ઊંઘાઈ જશે આપણે ભણ્યા હતા
અંડકોષરણ, શુક્રકોષરણ, તો એમાં શરૂઆતમાં કોણ આવ્યું હતું? ટુએન. ટુએન એટલે શું બગા? જન્યુ માતૃકોષ, રાઈટ? જન્યુ માતૃકોષ જે અર્ધીકરણ દ્વારા એન બનાવે છે. અર્ધીકરણ દ્વારા કોઠાને નીચેની પહેલી લાઈન લખી છે, તમે જુઓ. અને બીજું ઘણી વાર આ એક સેન્ટેન્સ પૂછાયેલું છે, 2-3 વર્ષ પહેલા. મિયોસાઇટ, મિયોસાઇટ એટલે શું? મિયોસાઇટ એટલે શું? જે કોષનું અર્ધીકરણ થાય એ કોષને મિયોસાઇટ બોલાય. કેમ કે મિયોસિસ એટલે અર્ધીકરણ. આ બધા યાદ નહીં રાખે તો ચાલે. મિયોસાઇટ એટલે શું? તો જે કોષ અર્ધીકરણમાં પ્રવેશે છે અને મિયોસાઇટ બોલાય. જેમ કે હમણાં જ આપણે કીધું કે આ બધામાં ટુએન હતું. શેમાં ટુએન હતું? ત્રિઅંગી અનાવૃત આવૃત. તો આના જન્યુ માતૃકોષ એટલે મિયોસાઇટ્સ, જે કેવા હોય? ટુએન હોય. બરાબર? આ સેન્ટેન્સ મગજમાં ક્યાંક રાખજો. બટાકામાં ટુએન કેટલા હોય? બટાકામાં ટુએન કેટલા હોય? બટાકામાં ટુએન કેટલા? ઓકે, વેરી ગુડ, ધેટ ઇઝ ફાઇન. વટાણા એક સદની અને સ્વફલન વાળા છે, હા કે ના? વટાણા એક સદની અને સ્વફલન વાળા છે. શ્યોર? ઓકે, લગભગ આ ક્વેશ્ચન મેં બીજી વખત પૂછ્યું. બરાબર? લગભગ બીજી વખત પૂછ્યું. અને આ જે પૂછું છું એમાંથી જ આવશે, હું કોઈ લાઈન નહીં કરું. બરાબર? એટલા માટે ચલો. ખજૂર દ્વિસદની છે, હા કે ના? ખજૂર દ્વિસદની છે. બધાનો રિપ્લાય આવવો જોઈએ. સી ક્લાસ વાળા સૌથી ઓછો રિપ્લાય કરે છે, સૌથી વધારે ડી ક્લાસ વાળા, ડી પછી એ વાળા ને પછી બી વાળા. ખોટો તો ખોટો, સી વાળા રિપ્લાય કરો. શિવમ વાળા બધા જ નો રિપ્લાય આવતો હોય 100%. આવું ના ચાલે યાર. ચલો, શું જવાબ આવે? હા, શું જવાબ આવે? હા, ઓકે. હવે આના પછી આપણે જોઈએ તો ફલન. પેલા તો પ્રાણીમાં સૌથી વધારે વિકસિત કોણ? સસ્તન. સૌથી વધારે વિકસિત કોણ? સસ્તન. એની પહેલા બોલો વિહંગ. એની પહેલા બોલો સરીસૃપ કે ઉભયજીવી? સરીસૃપ કે ઉભયજીવી. વેરી ગુડ. શું આવે? ઘણા આમાં કન્ફ્યુઝન થતા હોય છે. સરીસૃપ પછી કોણ છે? ઉભયજીવી. એની પહેલા, ઉભયજીવી પહેલા કાસ્થિ મત્સ્ય કે અસ્થિ મત્સ્ય? ઉભયજીવી પહેલા. વેરી ગુડ, બરાબર છે, બરાબર છે, ગુડ. અસ્થિ મત્સ્ય આવે અને એની પહેલા કાસ્થિ મત્સ્ય. ઓકે, ચલો. આ વાત થઈ પ્રાણીની. વનસ્પતિની વાત કરો, તમે સમજી શકો છો. સૌથી વધારે આવૃત, અનાવૃત, ત્રિઅંગી, દ્વિઅંગી, લાઇકેન, ફૂગ અને લીલ. બરાબર? તો આજે બસ આટલું રાઉન્ડ કર્યું છે. આની અંદર ફલન
કેવું થાય છે? તો બાહ્ય ફલન. કેવું થાય છે? બાહ્ય ફલન. બોલવાનું મત્સ્ય અને ઉભયજીવી અને લીલ માં કેવું ફલન? બાહ્ય. બાકી આ બધામાં કેવું બોલાય બકા? અંત અંત અંત. આ બધામાં અંત ફલન છે. એટલે સમજ પડી? એટલે કે જો ફલન માતૃદેહમાં થાય તો અંત ફલન, પણ માતૃદેહ ની બહાર થાય તો બાહ્ય ફલન બોલાય. આટલું ખાસ. પહેલા તો આટલું યાદ ના હોય આ ક્રમ તો તમારું પિક્ચર પૂરું. બરાબર બગા? તો એ ક્રમ ખાસ યાદ રાખો. અને આ ક્રમ જયારે યાદ રાખો, કાલે તમને શું લાગે છે? હું પહેલા ચેપ્ટર ના ક્વેશ્ચન પૂછીશ, તો નીટ ના જે 5 ક્વેશ્ચન પૂછીશ એ તમને હલાવી નાખશે. કેમ હલાવી નાખશે? સાંભળો, દરેક ને કહું છું, એ 5 ક્વેશ્ચન એટલા માટે હલાવી નાખશે કે હું તમને સવાલ પૂછીશ, એમાં પ્રાણીનું કનેક્શન પણ થશે. બીજું અહીંયા પૂછ્યું છે, અહીંયા દ્વિઅંગી છે, રાઈટ? આ દ્વિઅંગી, અહીં ત્રિઅંગી છે, તો એના રિલેટેડ 12મા ધોરણનો ક્વેશ્ચન છે આ, પણ એના રિલેટેડ 11મા ધોરણમાં દ્વિઅંગી ત્રિઅંગી આપણે ભણ્યા છે, એનું કોમ્બિનેશન કરીશ. અને એ તમારે વિચારવાનું છે, એ તમારે સમજવાનું છે. બરાબર? બધા ક્વેશ્ચનમાં નહીં, 2 ક્વેશ્ચન એવા આપીશ કોમ્બિનેશન વાળા. પણ પેલું જો પરફેક્ટ આવડતું હશે, ત્રિઅંગી વાળું આવડતું હશે, તો પછી એ તમને આવડવાનું જ છે. પણ એ રીતના કમ્પેર કરીને પ્રિપેર કરવાનું છે. અને બોર્ડ વાળા અને ગુજકેટ વાળા તમને બાકીના 15 ક્વેશ્ચન પૂછવાના છે. બરાબર? એટલે તમે એની પ્રિપેરેશન કરજો. તમારે એ પ્રમાણે ના કરવું હોય 11માનું 12માનું ભેગું કરીને વાંચવા, કે ભેગું કરવા જશે તો અડધાને બફાઈ જશે કે 12મું કયું ને 11મું કયું, એના કરતા બેટર છે, રાઈટ? ચાદર હોય એટલા પગ લાંબા કરવાના, રાઈટ? બહુ તાકાત હોય તો પગ લાંબો એટલી ચાદર કરવાની, પણ તાકાત ના હોય તો ચાદર હોય એટલા પગ લાંબા કરવાના. બરાબર? ચાલો, તો આ પ્રમાણે આની અંદર શું હતું? ફલન હતું. ફલનમાં બાહ્ય ફલન, અંત ફલન ના એક્ઝામ્પલ્સ જે આ મેઇન છે. બાકી તો બધું તમને લગભગ ફાઈ જેવું છે, એમાં કોઈ હેરાન ગતિ નહીં થાય. પછી જે પશ્વ ફલન છે, આ પશ્વ ફલનની અંદર યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણજનન યુગ્મનદ નું નિર્માણ અને ભ્રૂણજનન. હવે આ યુગ્મનદ ના નિર્માણમાં શું કહેવા માંગે છે? તો એમાં એક 2 સેન્ટેન્સ. પહેલા તો યુગ્મન જ બને છે, નર જન્યુ વત્તા માદા જન્યુ જોડાઈને યુગ્મન જ બને છે. પછી લીલ અને ફૂગ જે વનસ્પતિમાં જે યુગ્મન જ છે, એ ક્યારેક બહારના એટમોસ્ફિયરની સામે સુષુપ્ત બની જાય છે. બહાર સારું એટમોસ્ફિયર, અત્યારે જે ઠંડી છે એવું છે, અને આને જોઈએ છે 32 કાં તો 30 ડિગ્રી સેલ્સિયસ. તો આ જે શું કરશે? એ સુષુપ્ત બની જશે. એટલે લીલ અને ફૂગ ના યુગ્મન જ જે છે એની ફરતે શું કરે છે? જાડી દિવાલ બનાવી દે છે, જેથી શુષ્કતા એને મળી રહે અને નિષ્ક્રિયતા એને મળી રહે. પછી જેવો શિયાળો પતે, ફેબ્રુઆરી પતે, તૈયારીમાં આનો વિકાસ થાય છે. ઓકે, તો આ પ્રમાણે આની અંદર પશ્વ ફલનમાં યુગ્મનના નિર્માણમાં શું કહેવા માંગે છે? એકવાર ચોપડીમાંથી જોઈ લઈએ. ઓકે, જો કેમ કે આમાં ચોપડીમાંથી જોવું જરૂરી છે. એકવાર જોઈ લો, યુગ્મન જ પશ્વ ફલન ઘટનામાં, કે આ 3 માર્કમાં શોર્ટ નોટ પણ પૂછાય છે, પૂછાય ત્યારે ફાંફા નહીં મારવાના. લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં યુગ્મનદનું નિર્માણ થવું એ સાર્વત્રિક ઘટના છે. જે સજીવોમાં બાહ્ય ફલન થાય છે તેઓમાં યુગ્મનદનું નિર્માણ પાણીમાં થાય છે, એટલે કે બાહ્ય માધ્યમમાં થાય છે. એવું જરૂરી નથી પાણીમાં જ થવું, આજુબાજુ છાશ હોય તો ફલન છાશમાં એ થાય. સમજે? બાહ્ય એવું બોલવાનું, બાહ્ય માધ્યમમાં. હા, પ્રાચી કે છે દૂધ હોય તો થાય. હા, દૂધમાં, શ્રીખંડમાં એ થાય. હા, ચાલે ચાલે. જયારે અંત ફલન દર્શાવતા પ્રાણીમાં
યુગમનનું નિર્માણ સજીની અંદર થાય છે. યુગમનદનો આગળનો વિકાસ સજીવ કેવું જીવન જીવે છે, કયા એરિયામાં રહે છે એના પર આધારિત છે. લીલ અને ફૂગ જેવી વનસ્પતિમાં યુગમનજ જાડી દિવાલ વિકસાવે છે. યાદ રાખજો, જાડી દિવાલ વિકસાવે છે જે શુષ્કતા અને નુકસાન સામે રક્ષણ આપે છે. તે અંકુરણ પામતા પહેલા વિરામના સમયમાંથી પસાર થાય છે. વિરામ એટલે સુષુપ્ત અવસ્થામાંથી પસાર થાય છે. ત્યાર પછી એકવિધ જીવન ચક્ર ધરાવતા સજીવોમાં યુગમન જ અર્ધીકરણ દ્વારા એકીય બીજાણુ સર્જે છે. આ શું કે છે? એકવિધ જીવન ચક્ર એટલે તમારે શું યાદ રાખવાનું? બકા શું યાદ રાખવાનું? બધી લીલ. એકવીસ જીવન ચક્ર એટલે મેં તમને શીખવાડેલું છે, કદાચ તમે ભૂલી ગયા હો, કે જે લીલમાં કા તો જે વનસ્પતિમાં પોતાનો 90% સમય શેમાં હોય તો એકીય, રાઈટ, એટલે કે જન્યુની અંદર હોય, જન્યુ જનનમાં 90% સમય હોય તો આને બોલાય છે એકવિધ જીવન ચક્ર. આ માદા જન્યુ સાથે નર જન્યુ આવે છે અને આ બંને જોડાઈને 2N બનાવે છે, યુગમન જ. એનું સીધે સીધું શું થાય? અર્ધીકરણ થાય, રાઈટ, અને બીજાણુ બન્યા. આમ આ 10% બીજાણુજનક અવસ્થા બોલાય. શું બોલાય? બીજાણુજનક અવસ્થા. પણ આ એક વિધ જીવન ચક્ર એટલે કે જેના શરીરમાં 90% સમયગાળો NNN છે, આ એકવિધમાં યુગમનદનું સીધે સીધું શું થાય છે? અર્ધીકરણ થતું હોય છે. સમજ્યા? 11મા ધોરણનું ચેપ્ટર નંબર 3 નું છે, પણ મેં તમને એની હાઇલાઇટ આપી. અને બીજું સાંભળો, હું 11મા ધોરણનું યુટ્યુબ પર લાઈવ થઈને શીખવાડવાનો છું શોર્ટ ટાઈમમાં, એટલે તમારામાંથી BCADC શિવમ કોઈ પણ વાળા છોકરાઓ એને ભણવું હોય તો ભણાય, બરાબર. યુટ્યુબ પર સર્ચ કરશો, સબસ્ક્રાઇબ કરેલું હશે તો તમારે ઓટોમેટિક આવી જશે સ્ટાન્ડર્ડ 11, બરાબર. ઓકે, ચલો આગળ. તો આ પ્રમાણે અર્ધીકરણ દ્વારા એકીય બીજાણુ સજે છે જે એકીય સજીવમાં વૃદ્ધિ પામે છે, રાઈટ. અર્ધીકરણ કર્યું અને એકીય સજીવની વૃદ્ધિ પામે. 11ના પાઠ્ય પુસ્તકમાં ચકાસો કે દ્વિવિધ અને એકવિધ જીવન ચક્ર ધરાવતી વનસ્પતિમાં યુગમનનો વિકાસ કેવો છે. તમે ઓલરેડી તમને કહી દીધો, જો દ્વિવિધ વાળી હોય ને, સાંભળો, તો એમાં યુગમનજ માંથી અર્ધીકરણ ના થાય. દ્વિવિધ એટલે કોણ? અનાવૃત, આવૃત, આ બધામાં યુગમનજ માંથી અર્ધીકરણ ના થાય. પણ યુગમનજ માંથી ભ્રૂણ બને, ભ્રૂણમાંથી ભ્રૂણ પોષનો ઉપયોગ કરીને બીજ બને, એ પણ 2N. મૂળ બન્યું, એ પણ 2N. પ્રકાંડ બન્યું, એ પણ 2N. સમજ્યા? પર્ણ બન્યું, એ પણ 2N. પુષ્પમાં પણ 2N. પછી એ 2N નું અર્ધીકરણ થાય. એટલે દ્વિવિધમાં કેવું છે? ખબર પડી. યુગ્મરજમાંથી ભ્રૂણ, બીજ, મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, પછી અર્ધીકરણ. જ્યારે એકવિધમાં યુગ્મરજમાંથી સીધે સીધું અર્ધીકરણ. ક્લિયર. ચલો, આમ યુગ્મરજ મેં તમને કીધેલું. ચલો, ઉત્તરાયણ દિવસે મારી બર્થડે છે, હેપી બર્થડે કહેજો પાછા. ઓકે, ઉત્તરાયણના દિવસે મારી બર્થડે છે, તો મારી રિયલ બર્થડે 14/1/90 ના. રિયલ બર્થડે ક્યારે? જયારે યુગમન જ બન્યો છે ત્યારે, રાઈટ. તો આમ યુગમન જ શું છે? એ પેરેન્ટ્સ ની અને મારી જોડતી કડી છે, રાઈટ. તો આમાં યુગમન જ એ આપણી અને જૂની પેઢી, એટલે બે જે પેઢી છે એને જોડતી કડી છે. જે જૂની પેઢીમાંથી લક્ષણોનું આગલી પેઢીમાં સાતત્યતા જાળવે છે. બોલો, સાતત્યતા એટલે શું? લક્ષણોનું આગલી પેઢીમાં જવું, આને બોલાય સાતત્યતા. સમજી ગયા? છેલ્લી લાઈન આ લખી છે. હવે મારે છે ને ટાઈમ થઈ ગયો છે અને